नमस्ते विद्यार्थी मित्रों, फरी एक बार आप सबनु स्वागत छे अमारी चैनल जेनु नाम छे रियल एजुकेशन कैच इट पर। वीडियो ने शुरू करता पहला हूँ आप सबने जणावी दऊं कि जे लोकोए अमारी चैनल ने हजू सुधी सब्सक्राइब नथी करी ते लोको जल्दी थी अमारी चैनल ने सब्सक्राइब करे। मित्रों, आजे आपनो विषय छे गुजरात सिविल जजनी परीक्षा पद्धतिनी समझ, એટલે કે ગુજરાત સિવિલ જજની પરીક્ષા કેટલા તબક્કામાં હોય છે, કઈ રીતે લેવાય છે, એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એનું સિલેબસ એટલે કે અભ્યાસક્રમ શું છે તે આજનો આપણો વિષય છે જેને આપણે વિગતવાર સમજીશું। સિવિલ જજની તૈયારી કરતા પહેલાં તેની પરીક્ષા અંગે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે મિત્રો, માટે જ આપણે આજનો આ વિડીયો સ્પેશિયલી ગુજરાત સિવિલ જજ પરીક્ષા પદ્ધતિની સમજ માટે બનાવવામાં આવ્યો છે મિત્રો। તો મિત્રો, ગુજરાત સિવિલ જજ પરીક્ષાના તબક્કા કેટલા હોય છે, એટલે કે આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાય છે મિત્રો, જેમાં પ્રથમ છે પ્રિલિમિનરી એક્ઝામિનેશન, જેને કહેવાય છે પ્રાથમિક પરીક્ષા, જેને આપણે બીજા શબ્દોમાં એલિમિનેશન ટેસ્ટ પણ કહીએ છીએ। અને આ પરીક્ષા જે છે એ એમસીક્યુ પ્રકારના પ્રશ્નોમાં પૂછાય છે, એમાં આપણે ટિક કરવાનું હોય છે, એબીસીડી ચાર ચોઇસ મળે છે આપણને, એમાંથી જે સાચો જવાબ હોય તે ટિક કરવાનો હોય છે। આનો બીજો તબક્કો છે મિત્રો, એ મુખ્ય પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા જેને કહીએ છીએ, જેને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એક્ઝામિનેશન પણ કહેવાય છે, જેમાં આપણે સવિસ્તાર પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે મિત્રો। અને લાસ્ટમાં ત્રીજો તબક્કો વાઇવા વોક ઓરલ ઇન્ટરવ્યૂ ટેસ્ટ છે મિત્રો, જે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજીસ દ્વારા લેવામાં આવે છે મિત્રો। હવે પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરીએ, પ્રિલિમિનરી પરીક્ષાની સમજ કરીએ આપણે કે કઈ રીતે પ્રિલિમિનરી પરીક્ષા હોય છે, એમાં માર્કિંગ કઈ રીતે હોય છે। તો પ્રિલિમિનરી પરીક્ષા કુલ ગુણ 100ની હોય છે, એટલે કે 100 માર્કના 100 પ્રશ્નો હોય છે અને દરેકનો 1 માર્ક હોય છે, અને સમય આપણને 2 કલાકનો મળશે મિત્રો, જેમાં નેગેટિવ માર્કિંગ 0.33 છે, એટલે કે 0.33 નેગેટિવ માર્કિંગ છે। એટલે કે તમે જે પ્રશ્નનો ખોટો જવાબ બધા છેકછાક અથવા એક અથવા બે એક જ ક્વેશ્ચનમાં સિલેક્ટ કરી દીધો, તો મિત્રો તમારા સાચા જવાબના સાચા માર્કિંગમાંથી 0.33 બાદ થઈ જશે મિત્રો। દાખલા તરીકે અને આ રીતે સમજીએ, તમે કોઈ એક પ્રશ્નનો સાચો જવાબ આપ્યો તો તમને 1 ગુણ તો મળી જ જવાનો, પરંતુ જો તમે ખોટો જવાબ ટિક કર્યો તો તમારા મળેલા ગુણમાંથી 0 પોઈન્ટ, જે પણ તમારા પ્લસ ગુણ આવ્યા હશે તેમાંથી 0.33 ગુણ જે રીતે ખોટા પડશે, જેવા જેવા પ્રશ્નો તે રીતે તમારા માઇનસ થતા જશે। અને જો તમે પ્રશ્નનો જવાબ ટિક કરતા જ નથી તો કોઈ બાદ કે કોઈ સરવાળો એટલે કે કંઈ પણ પ્લસ માઇનસ થશે નહીં, માટે અહીંયા જેમ તમે ટિક નહીં કરો તો ત્યાં તમારું કંઈ જ બગડવાનું નથી મિત્રો, કંઈ માઇનસ નહીં થાય, કંઈ પ્લસ નહીં થાય। બીજી રીતે આને સમજીએ તો તમે 100 ગુણના પ્રશ્નપત્રમાં માની લો 65 પ્રશ્નો જ એટેમ્પ્ટ કરો છો, 35 પ્રશ્નોના જવાબો જ આપતા નથી, તો 65 જવાબો તમે સાચા આપ્યા છે, 65 ગુણ પ્રશ્નો એટેમ્પ્ટ કર્યા, 35 કર્યા જ નથી, 65માંથી તમે 15 જવાબો ખોટા આપી દો છો મિત્રો। એટલે સીધું સીધું ગણિત એવું છે કે 15 જે જવાબો ખોટા આપ્યા તેના 15 ગુણ્યા 0.33 એટલે કે 4.95 ગુણ માઇનસ થઈ જશે, અને 15 જવાબો તમે ખોટા આપ્યા છે 65માંથી, એટલે 65માંથી 15 પહેલાં માઇનસ જ થઈ જવાના, બરાબર ને? 65માંથી 15 માઇનસ થઈ જશે એટલે 50 માર્ક તમારી પાસે રહ્યા, તો તમારું મિત્રો તમારું પરિણામ સાચા જવાબની સંખ્યા ગુણ્યા 1 ઓછા ખોટા જવાબની સંખ્યા ગુણ્યા 0.33 ઓછા છેકછાક કે 1 કરતાં વધુ વિકલ્પ દર્શાવેલ જવાબની સંખ્યા ગુણ્યા 0.33 બરાબર તમારું પરિણામ 65માંથી 15 ખોટા એટલે કે 50 ગુણ થયા, અને 50માંથી 15 ગુણ્યા 0.35 કે જેના તમે ખોટા જવાબો આપ્યા છે, અને છેકછાક કોઈ કરતા નથી, -0 ઇઝ ઇક્વલ ટુ 45.05 તમારું સાચું પરિણામ આવશે, પણ તમે 45 માર્ક્સે પાસ થશો નહીં। પ્રિલિમિનરી પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ એટલે કે એલિમિનેશન ટેસ્ટમાં 50% ગુણ એટલે કે 50 માર્ક્સ તો લાવવા જ પડે, એટલે 50 ગુણ આવશે તો જ તમે પાસ થશો મિત્રો। હવે પ્રિલિમિનરી પરીક્ષાના વિષયોની વાત કરીએ કે જે 3 ભાગમાં વિષયો હાઈકોર્ટ હજુ સુધી વહેંચતું આવ્યું છે, અને જે ભાગ એ છે
એમાં કયા કયા વિષયો આવે અને એ હું આપને જણાવી દઉં. ભાગ એ માં ઇન્ડિયન પિનલ કોડ 1860 આવશે મિત્રો, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 આવશે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 આવશે, ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 આવશે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 આવશે. મિત્રો આ ભાગ એ માં ક્રિમિનલ સાઇડમાં આટલા સબ્જેક્ટ આવશે, આમાંથી એમસીક્યુ પૂછાશે મિત્રો. હવે વાત છે ભાગ બી ની, તો મિત્રો ભાગ બી માં કયા કયા વિષયો હશે? તો સિવિલ પ્રોસિજર કોડ 1908, ભાગ બી એટલે સિવિલ, એમાં સિવિલ પ્રોસિજર કોડ 1908, લિમિટેશન એક્ટ 1963, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872, ભારતનું બંધારણ જેમાં મૂળભૂત ફરજો અને મૂળભૂત હકો, જો કે લાસ્ટ ટાઈમથી નામદાર હાઈકોર્ટે ભારતનું બંધારણ સમગ્ર રાખ્યું હતું, પરંતુ પ્રશ્નોની કેટેગરી જે આવે છે તે મૂળભૂત ફરજો અને મૂળભૂત હકોમાંથી જ આવે છે, એટલે આપણે એ પૂરતા જ આર્ટિકલો આમાંથી એમસીક્યુ પર્પઝની તૈયારી કરાય અને તે જ તૈયારી કરી શકીએ. હવે જે ભાગ સી આવે છે તેમાં જુદા જુદા જનરલ નોલેજના પ્રશ્નો, ઇંગ્લિશ લેંગ્વેજ, રીઝનિંગના પ્રશ્નો, ન્યુમેરિકલ એન્ડ મેન્ટલ એબિલિટીના પ્રશ્નો, જનરલ કોન્સેપ્ટ ઓફ કોમ્પ્યુટર, એટલે કે લગભગ 5, 7 થી 10 માર્ક કોમ્પ્યુટરના પૂછાતા હોય છે મિત્રો. એટલે અહીંયા પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં કમ્પ્યુટર ખાસ તૈયાર કરવું ખૂબ જ અગત્ય. હવે મિત્રો ગુજરાત સિવિલ જજની પરીક્ષાની પ્રિલિમિનરી પરીક્ષાના 100 ગુણના પ્રશ્નપત્રમાં 75% પ્રશ્નપત્ર અંગ્રેજી ભાષામાં આવશે અને 25% પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં આવશે. એટલે આપણને ખબર હોવી જોઈએ જ્યારે આપણે સિવિલ જજની એક્ઝામ આપવા જતા હોઈએ ત્યારે આપણને પહેલાંથી ખબર હોવી જોઈએ કે 75% પ્રશ્નો અંગ્રેજી ભાષામાં આવવાના છે અને 25% પ્રશ્નો ગુજરાતી ભાષામાં આવવાના છે મિત્રો. હવે મુખ્ય લેખિત પરીક્ષા વિશે વાત કરીએ. પ્રિલિમિનરીમાં તમે 50 માર્ક્સ લાવી દેશો તો તમે એલિજિબલ થઈ જશો મેઇન્સ પરીક્ષા માટે. હવે મેઇન પરીક્ષામાં કેટલા પેપર હોય છે અને કઈ રીતે શું હોય છે તે આપણે જોઈએ. તો મુખ્ય લેખિત પરીક્ષામાં 3 પેપર હોય છે મિત્રો. ક્રિમિનલ પેપર કે જેના 75 ગુણ હોય છે, જેના માટે નામદાર હાઈકોર્ટ આપણને 2 કલાક 30 મિનિટ એટલે કે 2.5 કલાકનો સમય આપે છે. બીજું પેપર જે હોય છે સિવિલ પેપર હોય છે, જેના પણ 75 ગુણ હોય છે ને તે માટે પણ હાઈકોર્ટ આપણને 2 કલાક 30 મિનિટનો સમય આપે છે મિત્રો. આ સિવાય ગુજરાતી ભાષાનું પેપર હોય છે જેમાં ગુજરાતીનું વ્યાકરણ સમગ્ર વસ્તુ ગુજરાતી લેંગ્વેજને લગતી આવી જાય છે અને તે 50 ગુણનું પ્રશ્નપત્ર હોય છે અને 1 કલાક 30 મિનિટ નામદાર હાઈકોર્ટ તે પ્રશ્નપત્રના ઉત્તરો લખવા માટે આપતું હોય છે મિત્રો. હવે આ જે મેઇન મેઇન પરીક્ષા છે તેના વિષયો કયા કયા છે તો આપણે જોઈએ કે ભાગ એક ક્રિમિનલ જે પેપર હતું એમાં કયા કયા વિષયો આવશે. તો મિત્રો ભાગ એકમાં કુલ 11 કાયદા આવે છે અને આ 11 કાયદાઓ આ પ્રમાણે છે મિત્રો. ધ ઇન્ડિયન પિનલ કોડ 1860, ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર જેને આપણે સીઆરપીસી કહીએ તે, ધ એવિડન્સ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, ધ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958, ધ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015, ધ પ્રોટેક્શન ઓફ વુમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005, ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887, ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ પ્રોહિબિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ 1994, ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 ચેપ્ટર 17, ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ 1969. હવે આ 11 કાયદાઓનો આપણે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તેને ડેપ્થમાંથી અહીંયા ક્રિમિનલના પેપરમાં 11 11 કાયદામાંથી પ્રશ્નો આવે છે મિત્રો. તો આ 11 11 કાયદા ફોકસમાં રાખીને આપણે ક્રિમિનલ પેપર માટે મેઇન્સ માટે તૈયારી કરવી જોઈએ મિત્રો. હવે જે મિત્રો ભાગ બે સિવિલ પેપર છે તે ભાગ બે સિવિલ પેપરમાં કયા કયા વિષયો આવે છે? તો ભાગ બે સિવિલ પેપરમાં મિત્રો ધ કોડ ઓફ ક્રિમિનલ કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908, ધ લિમિટેશન એક્ટ 1963, ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872, ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932, ધ સ્પેસિફિક રિલીફ એક્ટ 1963, ધ ગુજરાત કોર્ટ ફીસ એક્ટ 2004. 6 કાયદા અહીંયાથી આવે છે, 11 ક્રિમિનલના, 6 અહીંયા, એટલે કે ટોટલ 17 કાયદા તો આપણે તૈયાર કરવા જ પડે. 17 કાયદા આપણે તૈયાર કરવા જ પડે મિત્રો. હવે જે મિત્રો
ત્રીજું પેપર છે જે આવે છે તે ગુજરાતી ભાષાનું આવે છે, જે 50 ગુણનું હોય છે મિત્રો. એ 50 ગુણના પ્રશ્નપત્રમાં ગુજરાતી વ્યાકરણ, જોડણી, સંધિ, સમાસ, આ રીતે દરેક પ્રકારના પ્રશ્નો અંદર સમાવી લેવામાં આવે છે મિત્રો. ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ, સંધિ, સમાસ, જોડણી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવતો, આ બધું જ પૂછાતું હોય છે ગુજરાતી ભાષામાં. તો એ આપણે ખાસ તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. હવે મેઇન્સ એક્ઝામનો જનરલ રૂલ શું છે કે મેઇન એક્ઝામમાં કઈ રીતે શું હાઈકોર્ટ માને છે, કઈ રીતે પાસ કરવા, ફેલ કરવા, કઈ રીતે શું હોય છે એનો ક્રાઇટેરિયા આપણે જોઈએ તો, અને ભાષા જવાબ શું અંગ્રેજીમાં જ આપી શકાય કે ગુજરાતીમાં આપી શકાય, એ પણ એનો પણ એક નિયમ છે મિત્રો. તો અહીંયા છે લેંગ્વેજ ઓફ ક્વેશ્ચન પેપર 1 એન્ડ ક્વેશ્ચન પેપર 2 ઓફ મેઇન રિટન એક્ઝામિનેશન શેલ બી ઇન ઇંગ્લિશ, એટલે કે પ્રશ્નપત્ર બંને સિવિલનું ને ક્રિમિનલ પેપર 1 પેપર 2 બંને ઇંગ્લિશમાં જ આવશે. આન્સર ટુ ક્વેશ્ચન ઓફ પેપર 1 એન્ડ પેપર 2 ઓફ મેઇન રિટન એક્ઝામિનેશન મે બી ગિવન ઇધર ઇન ઇંગ્લિશ ઓર ઇન ગુજરાતી, એટલે કે તમે એના જવાબો ઇંગ્લિશમાં પણ આપી શકો અને ગુજરાતીમાં પણ આપી શકો, ઇફ નોટ ઇન્સ્ટ્રક્ટેડ અધરવાઇઝ, કે જ્યાં તમને કહેવામાં ના આવ્યું હોય ત્યાં સુધી. એટલે કે તમને એવું કહેવામાં આવે કે આનો આન્સર ઇંગ્લિશમાં જ આપવાનો, તો ત્યાં તમને ઇંગ્લિશમાં આપો જવાબ, બાકી તમારે ઇંગ્લિશ અથવા ગુજરાતીમાં જવાબ આપવાના રહેશે મિત્રો. જે ધ કેન્ડિડેટ્સ બિલોંગિંગ ટુ એસસી એસટી સિક્યોરિંગ મિનિમમ 45% ઓફ માર્ક્સ એન્ડ ઓલ ધી અધર કેન્ડિડેટ્સ સિક્યોરિંગ મિનિમમ 50% માર્ક્સ ઇન ધ મેઇન રિટન એક્ઝામિનેશન શેલ બી એલિજિબલ ફોર બીંગ કોલ્ડ ફોર વાઇવા વોક ઓરલ ઇન્ટરવ્યુ ટેસ્ટ, એટલે કે એસસી એસટી કેટેગરીના જે મિત્રો છે તેમને ઓવરઓલ એક્ઝામના 45% માર્ક્સ લાવવાના રહેશે. આ સિવાય અધર કેન્ડિડેટે 50% માર્ક્સ દરેક મેઇન એન્ડ રિટન એક્ઝામિનેશનમાં લાવશે તો એ એલિજિબલ થઈ જશે વાઇવા વોક ઓરલ ઇન્ટરવ્યુ માટે. ટેસ્ટ પ્રોવાઇડેડ ધ કેન્ડિડેટ હેઝ સિક્યોર મિનિમમ 40% માર્ક્સ ઇન ઇચ પેપર, એટલે કે આ સાથે એક જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે દરેક પેપર, પેપર 1, પેપર 2, પેપર 3 ત્રણેયમાં મિત્રો 40% માર્ક્સ તો લાવવાના જ છે, સાથે સાથે ઓવરઓલ 50% માર્ક લાવવાના છે, ને એસસી એસટી કેટેગરી માટે 45% માર્ક લાવવાના છે. તો આ રીતે ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો જ આપણે મેઇન્સમાં પાસ થઈને વાઇવા વોક ઇન્ટરવ્યૂ માટે આપણે એલિજિબલ થઈ જઈએ. વાઇવા વોક ટેસ્ટ ઓરલ પર્સનલ ઇન્ટરવ્યુ કઈ રીતે હોય છે ને તેમાં શું પૂછાય છે ને શું ખાસ તૈયારી કરવાની, તો એ વાઇવા વોક ટેસ્ટ 50 માર્ક્સનો હોય છે મિત્રો. ધ ઓબ્જેક્ટ ઓફ ધી વાઇવા વોક ટેસ્ટ ઇઝ એસેસ ધી સુટેબિલિટી ઓફ ધ કેન્ડિડેટ ફોર ધ કેડર બાય જજિંગ ધી મેન્ટલ એલર્ટનેસ, નોલેજ ઓફ લો, ક્લિયર એન્ડ લોજિકલ એક્સપોઝિશન, બેલેન્સ ઓફ જજમેન્ટ, સ્કિલ્સ, એટીટ્યુડ, એથિક્સ, પાવર ઓફ એસિમિલેશન, પાવર ઓફ કોમ્યુનિકેશન, કેરેક્ટર એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેપ્થ, એનાલિટિકલ એબિલિટી એન્ડ ધ લાઇક ઓફ ધ કેન્ડિડેટ, એટલે કે આ બધા સબ્જેક્ટ છે. આમ તો વાઇવાનો કોઈ સબ્જેક્ટ ના હોય, પરંતુ આ રીતે આ બધામાંથી પ્રશ્નો આવી શકે છે વાઇવામાં મિત્રો. પ્રિપેરેશન ઓફ સિલેક્ટ લિસ્ટ કઈ રીતે તૈયાર થશે, આ ત્રણેય પદ્ધતિ ત્રણેય તબક્કામાંથી આપણે પસાર થઈ ગયા, તો સિલેક્ટ લિસ્ટ કઈ રીતે તૈયાર થાય, તો સિલેક્શન ઓફ કેન્ડિડેટ શેલ બી મેડ ઓન ધી બેઝિસ ઓફ એગ્રીગેટ માર્ક્સ ઓબટેન બાય ધ કેન્ડિડેટ ઇન ધ મેઇન રિટન એક્ઝામિનેશન અને વાઇવા વોક પર્સનલ ઇન્ટરવ્યુ, એટલે કે મેઇન રિટનના એક્ઝામિનેશનના માર્ક્સ અને વાઇવાના માર્ક્સ બંનેને પ્લસ કરીને આપણે પ્રિપેરેશન ઓફ સિલેક્ટ લિસ્ટ તૈયાર થાય મિત્રો. હાઉએ ધ માર્ક્સ ઓબટેન ઇન પ્રિલિમિનરી એક્ઝામિનેશન એલિમિનરી ટેસ્ટ શેલ નોટ બી ટેકન ઇન્ટુ કન્સિડરેશન ફોર પ્રિપેરિંગ ફાઇનલ મેરિટ લિસ્ટ ઓફ ધી કેન્ડિડેટ, એટલે કે એલિમિનેશન ટેસ્ટ, પ્રિલિમિનરી જે એક્ઝામિનેશન લેવામાં આવી તેના માર્ક્સ અહીંયા કોઈ ગણવાના નથી મિત્રો. એ માત્ર એલિમિનેશન રાઉન્ડ છે, તેમાં પાસ થઈ જાઓ તો તમે આગળ જશો, પરંતુ એના માર્ક્સ ક્યાંય આગળ ગણાવવાના નથી, માત્ર મેઇન એક્ઝામના અને વાઇવા બુક ઇન્ટરવ્યુ ઓરલ પર્સનલ ઇન્ટરવ્યુના જ માર્ક્સ ગણાવવાના છે મિત્રો. તો આશા છે આપને આ બધી જ માહિતી ગુજરાત સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બનવા માટે જે પરીક્ષા લેવામાં આવે છે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા, તેની દરેક માહિતી આપણને સમજણ પડી ગઈ હશે મિત્રો. આપણે જો સિવિલ જજ બનવાની તૈયારી કરી રહ્યા હોય ને આ એક્ઝામ પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હોય તો આપણે પરીક્ષા પદ્ધતિની સમજ હોવી ખૂબ જ જરૂરી છે મિત્રો. તો આ રીતે મિત્રો પરીક્ષા નામદાર ગુજરાત હાઈકોર્ટની હજુ સુધી લેવામાં આવી છે મિત્રો, આ જ પદ્ધતિથી લેવામાં આવી છે મિત્રો. તો આશા છે આપને આ ગુજરાત સિવિલ જજ ની પરીક્ષા જે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવે છે તેની સમજ પડી ગઈ હશે મિત્રો. મિત્રો જો તમને આ વિડિયો ખૂબ જ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અમારી ચેનલનું નામ છે
રિયલ એજ્યુકેશન કેચ ઇટ મિત્રો, અને આ લો ફિલ્ડના વિદ્યાર્થીઓએ ખાસ કરીને અમારી સાથે જોડાવું, અમે લો ફિલ્ડ માટે પણ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે અને એના પર વિડીયો પણ બનાવી રહ્યા છે મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.